What

શ્રી સચિદાનંદ અંતરિયામી દયાળુ ભગવાન મોટા તારીખ સાતમી જાન્યુઆરી બે હજાર ઓગણીસ સોમવાર વાલો હરી વાલો પ્રાણ પ્યારો છે જીવન મા હે તરી જેવું બીજું છે હરિવાલો હરિવાલો જીવનમાં પ્રાણ પ્યારો છે જીવન માહે તકરવાને હરી જેવું બીજું ઉઠના છે જીવન માં હરી જેવો બીજો ના છે હરી જેવો બીજો ના છે હરિયો મોટા ત્રેવીસમી કડી આવ્યા ભાવ કણિકાની ખંડ ચોથો ભાવ અને ભગવાન કડી નંબર ત્રેવીસ પાના નંબર સિક્સટી સેવન આવૃત્તિ છે ત્રીજી હરિની ભક્તિથી પ્રેમ તણું બેસણું ઉચ્ચ છે હરિની ભક્તિથી પ્રેમ તણુ બેસણું ઉચ્ચ છે હરિમા રાચી રાચી ને હરિમાં દિલ જેનું છે એકાકાર પૂરે પૂરો જેનો આધાર ભાવમાં ત્યારે જ ઉર્ધ્વ કક્ષાનો પ્રેમ ફોરેજ દિલમાં પ્રેમના ભાવની પાંખ જબરજસ્ત હોય છે ચોવીસમી કડી આકાશ ગામીની કેવી આકાશે તે સદા રમે પ્રેમ અવતરે નીચે છતાં સ્વભાવ નિજનો કાયમ જીવતો એવો ને એવો તે સ્વયંભૂ પ્રેમના વાળી ઉપજે પ્રેમના હાથ બીકાય બિના કા માનવી બાંધી જમપુર જાય ભાવનો ચમકારો તો કેવો દિદિપ્ય માન છે ભાવનો ચમકારો કેવો હોય દીદીપ્યમાન દિધ્યમાન પ્રકાશ એકદમ પ્રકાશવાનું હોય કારણ કે ભાવ ત્યાં ત્રણ ગુણ હોય નહીં ગુણોનો પ્રવર્તેલ જ ભાવમાં ગુણ વિના કદીયે ના ભાવ અસ્તિત્વ હોય છે ગુણ વિના કદીયે ના ભાવનું અસ્તિત્વ હોય છે ઉચ્ચમાં ઉચ્ચ તે ભાવે

ભક્તિ ભક્તિથી પ્રેમ તણું બેસણું ઉચ્ચ છે ભક્તિ છે ને એના દ્વારા પ્રેમ મળે જ્ઞાન જ્ઞાન દ્વારા દ્વારા ભગવાન મળે કર્મ દ્વારા ભગવાન મળે ભક્તિ દ્વારા ભગવાન મળે જ્ઞાન યોગ કર્મયોગ ભક્તિ યોગ ભક્તિ દ્વારા ભગવાન મળે ભક્તિ કરતાં એ પ્રેમ ઊંચો કારણ કે પ્રેમ આ હાંસલ કરવાની વસ્તુ છે ભક્તિ એનું સાધન થઈ ગયું એના દ્વારા પ્રેમ મળે એટલે ભક્તિથી પણ પ્રેમનું બેસણું ઊંચું છે ગોપી 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 ગોપીનો પ્રેમ સરળતા બહુ હોય ગોપીઓમાં એ તો એક દાખલો આવતો હતો મહંત સ્વામીનો હેમરોતો એક દીમે કેવી સરળતા હોય આ આ મહાપુરુષોમાં કે મારે હજી બે દિવસ જ થયા હતા હું સાધુ બનવા ગયો હજી તો કંઠી પહેરાવી નહોતી મને અને મારે જવાનું થયું આણંદથી ક્યાંક જવાનું થયું કે ટ્રેનમાં થર્ડ ક્લાસના ડબ્બામાં બેઠા હતા પ્રમુખ સ્વામી હું અને ડૉક્ટર સ્વામી એવું એવું બોલે છે પછી પ્રમુખ સ્વામી જે ડબ્બામાં હતા એને ટ્રાફિક બહુ હતો બુકિંગ બુકિંગ નહોતું એટલે પ્રમુખ સ્વામી નીચે ઉતરા અને આગળ ડબ્બો તપાસ કરી હું ખરેખર એનો સેવક બનવા ભેગો ગયો હતો એ મારે કરવું એ કરતા હતા ત્રણ ડબ્બા મૂકીને આગળ જઈને પાછા આવ્યા ચાલો અહીંયા જગ્યા મેં રાખીશ આવી જાઉં અહીંયા પહોંચ્યા બધા ગયા થેલી ભુલાઈ ગઈ ઓલા ડબ્બામાં રમુખ સ્વામી પાછા જઈને થેલી લઈ આવ્યા એ એ સેવા કરે હું હું મારી સેવા કરે હું એ નહીં કરું એવું મને થઈ ગયું બે બીજો જ દેહ હતો મારો કે બે દિવસ જ થયા હતા એવી સરળતા હોય આ લોકોની પણ અક્ષર બોલે નહીં એમ બીજા હોય તો એમ બોલી જાય કે થેલી તો લઈ આવી ગયું એટલું ભાન નથી મારી નીચે તૈયાર થવા એવો છે તો કે આડાવાડા શબ્દો બોલી જાય એટલે પ્રિય

અને આ તો વાણી વગર જ કામ કરતા પ્રમુખ સ્વામી એ બહુ બોલતા નહીં પછી તો એ બે કલાક એના ભેરા બેઠા ટ્રેનમાં પણ જે મારો ઘાટ ઘડાતો હતો અંદર હું જોતો હતો એમને એમ ઘાટ ગડાતો હતો કે મારો એ બોલતા નહોતા પણ મારો ઘાટ ઘડવાનું ચાલુ થઈ ગયેલું એ મને અનુભવ થવા માંડ્યો હતો કે આ લોકો કેવા હોય ઓહો આ લોકો કેવા હોય એમાંથી ઘાટ ઘડાતો હતો એ પ્રેમ વાલા લાગવા માંડ્યા લાગવા માટે આ ક્રિયાઓ બધી હોય એટલી સરળતા નમ્રતા અને પોતે જઈને લાવી અને પાછા ગેલો આવે હાચું એમ ટ્રેનિંગ મળતી એને પણ મૌનની ભાષાની હતી એટલે હરિની ભક્તિથી પ્રેમ તણું બેસણું ઊંચું છે હરિમાં રાચી રાચીને હરિમાં દિલ જેનું ભરાઈ ગયું છે એકાકાર પૂરેપૂરો જેનો આધાર ભાવની અંદર વણાઈ ગયો છે ત્યારે જ કક્ષાનો પ્રેમ એના જીવનમાં ફોરે અને મોરે પોથી પટપટ જગમુવા કબીરે કીધું કબીરે પંડિત ન કોઈ કોઈ અનુભવી થયો નહીં ઢાઈ અક્ષર પ્રેમ પઢે પઢેસો પંડિત હોય પ્રેમ અઢી અક્ષરનો શબ્દ એનું નામ સ્મરણ કરો અને પ્રેમ ઉપર તમે કેન્દ્રિત થઈ જાઓ હવે આપણે પ્રેમ જ કરવો તો એ અનુભવી બની જાય ખરો પંડિત એ બને પંડિત એટલે આમાં અર્થમાં ભક્ત પ્રેમના ભાવની પાંખ જબરજસ્ત હોય છે ઉડાડીને ક્યાંય લઈ જાય ચંદુ આકાશ ગામીની કેવી આકાશે તે સદા કરે પ્રેમનું પ્રેમનું બેસણું ઉર્ધ્વ છે એ તો આવી ગયું એટલે નીચે એને ગમે નહીં પણ નીચે આવે ખરો એની નજર ઉપર હોય હ પ્રેમ અવતરે નીચે મોટા એવા કે નહીં આપણે ભેગા રહ્યા આપણે એની પાસે કેવા હોય પ્રેમ અવતરે નીચે છતાં સ્વભાવ નિજનો કાયમનો ઉર્ધ્વનો જ હોય નીજનો કાયમ જીવતો એવો ને એવો તે સ્વયં ભૂષો કે આકાશ ગામી સમજાય ચંદુ એને જે નિશ્ચય કર્યો હોય જે પાકું રાખ્યો હોય એ રીતે એનું કાર્ય કરતા કરતા ઉડતા જતા હોય એનો આ દ્રષ્ટાંત છે આમાં ચંદ્રકાંત એટલે પ્રેમના ભાવની પાંખ જબરજસ્ત હોય હમ પ્રેમ અવતરે નીચે છતાં જ નીચનો ઉર્ધ્વનો હોય મોટા પૈસા માગવા જતા હું માગવા જવું સૌથી નીચું જ કંદુ ખરું ને લી કેવું લાગે માગવું અંદરથી તો ખોભ થાય જ ને ક્ષોભ થાય એટલે માગવું એટલે કેવું લાગે તો પણ એટલા ઉપરથી નીચે નીચે આવી ભાઈ તારે આ કરવાનું છે આ કરવાનું છે તો એની વાત આમાં આપણે વણી લીધી સારી છે આજે શ્રી જીવનલાલ મોતીચંદ એલ્યુમિનિયમ વાળાને ત્યાં ફાળા માટે મોટા આ મોટા ફાળો માગવા ગયા એટલે હેઠા ઉછરા ધારે તો આમ ભગવાન કે તરત આવી જાય લોકોનો વિકાસ એ કરવો છે એને કે આપવાળાનું ભલું થાય એમને ત્યાં પૂજ્ય ગાંધીજીના નિકટનાયક સહવર્તી તરીકે જેમણે ઘણા વર્ષો ગાળેલા અને જેઓ ગુજરાતી ભાષાના એક સારા એવા વિદ્વાન લેખક તરીકે જાણીતા છે તેઓ પણ ત્યાં બેઠેલા અમે એનું નામ મોટા એ સમયે નહીં લેવાનું હોય એટલે નથી લખ્યું લખ્યુંલી સ્વામી આનંદ હતા આપણે આગળ વાત થઈ હતી સ્વામી આનંદ મા વાળું તેઓ કદાચ સ્વતંત્ર યુદ્ધની ભૂગર્ભની પ્રવૃત્તિમાં હોય કારણ કે ખુલ્લે ખુલ્લા જો બહાર રહ્યા હોય તો સરકારે એમને જરૂર પકડી લીધા હોત મેં તો શ્રી જીવનલાલભાઈને હાલની પરિસ્થિતિની બધી વાત કરી જીવનલાલભાઈ પાસે મોટા માગવા ગયા પૈસા અને એમ પણ કહ્યું કે આ કામકાજ એક શુદ્ધ ધર્મ ભાવનાથી પ્રેરાઈને પ્રભુની કૃપાથી હું કરી રહેલો છું મુંબઈનું બસ ગાડી બસ ગાડી વગેરેનું ખર્ચ પણ પોતાનું ભોગવું છું મોટા ખી કંઈ પણ વેતન વિના કોઈ મારો પગાર કંઈ છે જ માત્ર પ્રભુ પ્રિત્ય આ કામ માથે લીધેલું છે કે આ કામ માટે આટલા જુદા પૈસા મળે એવું નહીં એનો પગાર ત્રીસ ચાલી આવતો એમાંથી બધું વાત પૂરી થઈ ને પેલા બેઠેલા જે ભાઈ હતા એટલે સ્વામી આનંદ એ બોલ્યા હાલની પરિસ્થિતિમાં બીજી કોઈ પણ પ્રવૃત્તિને સ્થાન ના હોય આખા હિન્દુસ્તાનનું લક્ષ્ય એકાગ્ર અને કેન્દ્રિત આ પ્રવૃત્તિમાં જ રહેવું જોઈએ આપણે સ્વતંત્રતાની વાત કરો ફાળાની ક્યાં વાત કરો એવા સમયે તમે આ બધી વળી લઈ બેઠા છો આવી જાતનું ઉત્તેજિત અડધા કલાક સુધી મને પ્રવચન આપ્યું પ્રભુ કૃપાથી શાંત અને મુગ્ધ ભાવે એ બધું જ મેં સાંભળ્યા કર્યું આ મોટાની વિશેષતા બહુ જોરથી બોલતા હતા પણ હામે પ્રત્યાઘાત એક પણ નહોતો આપ્યો શાંતિથી સાંભળા જ કર્યા તો જ તટસ્થતા આવે તો ખબર પડે કે આમાં પ્રવેશ ક્યાંથી કરવો નહીં તો અથડાઈ જાય એમનું ભાષણ પૂરું થયા પછી શ્રી જીવણલાલભાઈને ફરીથી મેં વિનંતી કરી કે આવા કપરા કાળમાં આશ્રમોના બાળકો માટે અને હરિજનની બીજી જે પ્રવૃત્તિઓ ચાલી છે ચાલી રહી છે એને માટે કેટલી જરૂર છે નાણાંની કે જે કર્મ માટે પોતાની પસંદગી છે અને જે કર્મને જે વરેલો છે એ કર્મ એને માટે શ્રેષ્ઠ છે એટલે આ આ કામ જ અત્યારે મારાથી થાય બીજી વાત સ્વતંત્રતાની માથાકૂટ મારાથી નહીં થાય ગુરુ મહારાજે કાઢી થાય ગુરુ મહારાજે આમાં રે એમાંથી ગુરુ મહારાજે કીધું કે ભાઈ દેશ સેવા મુખ માથાકૂટ ભગવાનની ભક્તિ કરી લે એમાં દેશ સેવા આવી જાય છે આ એનું પોતાનું એક મિશન હતું ને કે આવા કપરા કાળમાં હરિજન આશ્રમો જે બધા છે અને જે પ્રવૃત્તિઓ હરિજન વિકાસની ચાલી રહી છે એમાં પૈસાની જરૂર છે એ એ પાયો કહેવાય નાના માણસોને ઊભો કરવો એ મોટાનો સિદ્ધાંત છે કર્મને માટે જે કર્મ માટે પોતાની પસંદગી છે અને જે કર્મને જે વરેલો છે તે કર્મ એના માટે શ્રેષ્ઠ છે એમણે મને રકમનો ચેક તો આપી દીધો આ પૈસા કોને આપ્યો જીવનલાલ ભાઈ હા એમનો આભાર માની ત્યાંથી હું રવાના થયો પેલા વડીલ સ્વજનને તે પછી મેં કવિતા લખીને મોકલી બોલો ક્યાં એડ્રેસ ગોતી મોટે સ્વામી આનંદને કવિતા લખી જીવન મંથનમાં છે આ બધું જેણે સાચું નિજ જીવનનું કાર્ય જે ઉર્ધ્વગામી મંદાક્રાંતા અમે લખવા ભૂલી ગયા લખું જે ઉપર એટલે આ તો લેખ છે કે હું ના કવિતા માન્યું તે માં નિજ જીવનનું સર્વ કમર્પ્યું સમર્પ્યું છોને ફાવે કંઈ પણ ભલે ક્ષેત્ર તે હો ગમે તે સેવા એ એવો પણ જગતની એની રીતે કરે છે જેનાથી કંઈ જગત પરના સામાન્ય એવા જેવો જેવો નિજ જીવનમાં કંઈક સામર્થ્ય પામ્યા એવી શક્તિ ગુઢ સકળને જે રમાડી રહી જ્યાં તે શક્તિના સહુ રમકડા આપણે તો બિચારા સ્વામી આનંદ આટલો લેખો મોટાય આ દુનિયામાં જે શક્તિ બધાને રમાડી રહી છે એ શક્તિના તો આપણે રમકડા છે જેના ભાગે જે કામ છે એમાં પણ વફાદારીપૂર્વક કરે એ પણ દેશની સેવા છે જેણે સાચું નિજનું જીવનનું કાર્ય જે ઉર્ધ્વગામી માન્યું કે આને ધ્યેય નક્કી કરીને ઉર્ધ્વમાં જવું છે એ દેશ સેવા થઈ જાય એમાં એમાં નિજ જીવનનું સર્વગાઇ સમર્પણ કરી દીધું ક્ષેત્ર પછી ગમે તે હો એ સેવા એવો પણ જગતની કંઈક કરી રહ્યો છે એવું એને સમજાવવા માટે લખ્યું આનંદને જેનાથી કંઈ જગત પરના સર્વ સામાન્ય એવા જેવો જેવો નિજ જીવનમાં કંઈક સામર્થ્ય પાયમા કંઈક નવું નવું જીવનમાં પામીને જગતને આપતા ગયા એવી શક્તિ ગુઢ સકળને જે રમાડી રહી છે બધાને નવું નવું ક્રિએટિવિટી કરાવી રહી છે આપણે અહીં આવીએ એ શક્તિના અમે બધા રમકડા બિચારા એમ અવાઈ જાય ઘરે બા ખાટલામાં છે અવાઈ જાય અઘરું કામ પણ મોટા કે એમ આપણને હાલે છે વાંધો નથી બાજ એમ કે જાઓ આશ્રમમાં જવાની કોઈ નાની બાકી ક્યાંય મને જેનાથી કંઈ જગત પરના સર્વ સામાન્ય એવા જેવો જેવો નિજ જીવનમાં કંઈક સામર્થ્ય પાયમાં જેના વડે કંઈક નિજ જીવનનું સામર્થ્ય પાયમાં મોટા વડે આપણે જો ધીરે ધીરે વિકાસ કરીએ છીએ એ એ કંઈક શક્તિ મોટાને આપનાર પણ ભગવાન છે એ શક્તિના સૌ રમકડા આપણે તો સૌ બિચારા આવી મારી કવિતા વાંચીને મને નીચે મુજબનો જવાબ આપ્યો જો સ્વામી આનંદ પણ એ રીતના સાત્વિક હતા કે સ્નેહીભાઈ શ્રી મુંબઈ તારીખ વીસ અગિયાર બેતાલીસ સ્નેહીભાઈ શ્રી ચુનીલાલ તમારી કવિતા મને મળી વાંચીને ઘણો રાજી થયો કર્મ એ જ યોગ અને એ જ જીવનનું સાચું રસાયણ સેવા સીડી છે કર્મ સામગ્રી છે માણસ સતત કર્મ અને સતત સેવા કરીને જ ઘડાતો હોય છે એ તમારી ભાવનામાં હું મળતો છું તમારી વાત સાચી જે તમે કરો છો એ તમારી આગળ મેં મારા અંતરના ઉદ્ગારો કાઢ્યા તે એટલા જ હેતુથી કે દરેક સાચો માણસ પોતાના અંગીકૃત કાર્ય પાછળ મરી છૂટતો હોય એ નક્કી કર્યું એમાં ફના થતો હોય ત્યારે બીજા કસા તરફ વળવા જોવા કે વિક્ષેપ પામવાનો એને અવકાશ જ ન હોવો જોઈએ મેં તમને એ બરાબર નહોતું છતાં સૌ સૌના અંગીકૃત કર્મો જુદા જુદા હોઈ શકે માણસે કરેલી પસંદગી યથોચિત થઈ છે કે કેમ એ બીજા એ બીજાને ન જોવું બીજાએ ના જોવું પોતે જ જોઈ દે મેં ખોટું તમારું એ જોયું તમે પણ સેવા જ કરો છો તૃણા આપી સુનિચેન તરો રીવ સહિષ્ણુતા તરુણાની પણ નીચે રહેવાની નમ્રતાવાળા અને તરુવર જેટલી સહનશક્તિવાળા સેવકો જ સમાજના રૂપ છે તમારા કામમાં તમને સફળતા ઈચ્છું છું લિખતી સેવક નામ નથી લખ્યું આમાં બધા નામ કાઢી લે સ્વામી આનંદ આવો એમનો કાગળ મને મળ્યો તેથી ઘણો મને આનંદ થયો એમને સાચી વસ્તુ સ્વીકારી અને સદભાવયુક્ત નમ્રતા દાખવી એ સદ્ગુણ આપણને રૂપ છે કે આ રીતે એને સ્વીકારીને મને જે પ્રોત્સાહન આપ્યું એવો બોધ આપણા માટે બોધરૂપ છે સદબોધ રૂપ છે કે આમાંથી કંઈક શીખવું શ્રી જીવનલાલભાઈને હું તો ઉદ્દેશી રહ્યો હતો મને કેવા કરવાનો ધર્મ શ્રી જીવનલાલભાઈનો હતો વચ્ચે પહેલાં સેવકભાઈને ટપકી પડવાનું કોઈ કારણ નહોતું સ્વામી આનંદ પરંતુ બેતાલીસના સમયમાં દેશની આઝાદી માટેની પ્રગટેલી જ્વાળામુખી જેવી જે ભભુક્તિ આગ હતી ને એમને આ રીતે બોલાવ્યા એને કર્મનો વિવેક એટલો સૂક્ષ્મ છે તે અનુભવી વિના કોઈ ના પીછી શકે છે ડાયલોગ આવ્યો એનો એટલે કહેવાનું એમ હતું એને પ્રેરણા બોલાવવા એ બરાબર છે એ એ બરાબર છે પણ ખરેખર શું કરવું જોઈએ અનુભવ વગર અનુભવી વગર કોઈ ના ખબર કર્મનો વિવેક જે કેટલો સૂક્ષ્મ છે તે અનુભવી વિના કોઈ ના પીછી શકે તો કર્મ કેવું કર્યું તેનું પરિણામ કેવું આવશે પેલા સ્વામી આનંદે એમ કીધું કે ભાઈ અત્યારે દેશ સેવા માટે ચળવળ કર એમાં બધા રાગદેશ હતા એટલે મોટા નીકળી ગયા હવે જે કામ કરતા હતા હરિજન સેવક સંઘનું એમાં એની ભાવના પ્રેમ સદભાવ ભરેલું હતું સમાજનું આ પણ અંગ છે એમ કરીને એની પણ સેવા થાય તો એ દેશ સેવા જ છે એ ચળવળ છે એ બધા તમારા થઈ જાય તો ચળવળ કામ આવશે આવો પ્રસંગ હતો તો સારો હતો હા પ્રેમના વાળી ઉપજે પ્રેમના હાટ બીકાય ખરો બીના પ્રેમ કા માનવી બાંધી જનપુર જમપુર જાય કર્મો બધા બાંધી પ્રેમરાજ પાસે વહી જાય કબીરે કીધું છે ભાવનો ચમકારો તો કેવો દેદીપ્ય માન હા સમુચાઈ ગુણ નો જ ભાવમાં ગુણ વિના કદી એના ભાવ અસ્તિત્વ હોય છે ઉચ્ચમાં ઉચ્ચ તે ભાવે શૂન્યત્વમાં ગુણ વસે હમ એમાં છે શ્રદ્ધા ભાવનો ચમકારો તો કેવો દિ હોય છે સમુચય ગુણોનો શો પ્રવર્તેલ જ ભાવમાં ભાવ ત્યારે જ થાય ભાવનો ઉદ્રેક થાય ને ભાવ ક્યારે થાય સમુચય ગુણોનો જથ્થો ગુણોનો ભાવની અંદર પ્રસરેલો હોય છે ગુણ વિના કદીએ ના ભાવ અસ્તિત્વ હોય છે ઉદારતાની ગુણો છે ને એના વગર ભાવ થાય નહીં ઉચ્ચમાં ઉચ્ચ તે ભાવે ગુણ શૂન્યત્વમાં હશે હવે જયારે ભાવની અવસ્થા ઉચ્ચમાં ઉચ્ચ થઈ જાય ત્યારે ગુણો એની અંદર ગળી જાય શૂન્ય થઈ જાય પછી ગુણોની સ્વાભાવિક હોય જતો એનું સ્વાભાવિક થઈ જાય તો ગુણો ક્યાં ક્યાં હોય આપણે જોઈ લઈએ શ્રદ્ધાના ગુણો મોટાએ કીધા છે એ અગિયાર છે આની અંદર બીજા દસ છે આ ગુણોનો જથ્થો ભાવની અંદર એની મેળે પ્રસરતો હોય તો પૂર્ણાચાર વિચાર ગણતો જાજે ચંદુ સ્મરણ પ્રાર્થના હૃદય ભજનો કીર્તનો નિત્ય નિવેદન સમર્પણે સત્સંગ નિત્ય સત્કર્મ જીવને ગુણભાવથી કૃપાથી કેળવાય છે એવા અગિયાર થયા ને તો બીજા આમાં દસ છે આમાં કીધું આચાર વિચાર એક સ્મરણ પ્રાર્થના ભજન કીર્તન નિત્ય નિવેદન સમર્પણ સત્સંગ નિત્ય સત સોબત સત્કર્મ આટલા તો કેળવા તો શ્રદ્ધાની મેળે કેળવાઈ જાય અને ભાવની સ્થિતિમાં લઈ જાય તો સમર્પણ ફનાગીરી જિંદા દિલી ખુમારી મર્દાનગી ધૈર્ય સાહસ હામ ખંત ઉદ્યમ આદિ ગુણો સૌ સૌખીલે સહજ મેળથી એવો પ્રતાપ શો શ્રેષ્ઠ ભાવ નાનો ખરો સહી અને અગિયાર એકવીસ થઈ ગયા એનો સમુચય કીધો આમાં ગુણોનો સમુચય સો પ્રવર્તે ભાવમાં એટલે ભાવનું મહત્વ ભગવાન સાથે જોડાવામાં એટલા માટે કે આટલા બધા ગુણનો જથ્થો ભાવ તમને થયો તો હોય જ અંદર નહીં તો ભાવ ના થાય એ નિયમ એનો ભાવનો ચમકારો કેવો દેદિપ્યમાન હોય છે કારણ કે આટલા ગુણોનો ખજાનો અંદર ભરેલો છે જથ્થો એટલે એ ભાવવાળો માણસ વિશેષ આકર્ષક હોય ગુણોનો અંદર હોય ને જોરી પકડે સમુચ્ચય ગુણોનો શો પ્રવર્તે ભાવમાં ગુણ વિના કદી એ ભાવ અસ્તિત્વ હોય નહીં ઉચ્ચમાં ઉચ્ચ સ્થિતિએ જ્યારે ભાવ પહોંચી જાય ત્યારે ગુણો એમાં વિલીન થઈ જાય શૂન્યત્વ આવી જાય આખું હમ અનતાનંત બ્રહ્માંડ વ્યાપ્ત અનંત છે અનંતાનંત બ્રહ્માંડ વ્યાપ્ત અનંત છે હરિ વિનાનું અસ્તિત્વ કોઈનું એ ક્યાંય ના છે આપણે આવ્યા હરિને લીધે જ આવ્યા છીએ હરિનું અસ્તિત્વ ન હોય તો આપણે હોય સર્વત્ર પ્રસરેલો છે છતાં આશ્ચર્ય કેવું કે ક્યાંય તે ન દેખાય એની ખૂબી પાછો બધે જ છે અને ક્યાંય નથી દેખાતો જરાય એનું નામ હરી ખાલી જગ્યા પૂરો બધે જ છે છતાંય દેખાય નહિ કોણ એમ અસ્તિત્વનું જણાય જ નહીં રમણભાઈનો એક પ્રસંગ હતો મોટા ને હાથ ચડી ગયો આમ મોટા કે હા 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 બધા ગરમ મોટા કેમ એટલે બધા ગરમ આમ હાથ ચડી ગયો આમ આમ લઈ લેવું પડ્યું સૂર્ય લોકમાં જઈને આવ્યું સૂર્યમંડળમાંથી હું આવ્યો એક જગ્યાએ એવું આવ્યું હતું

ત્યારે દાદાએ કીધું સારું છે જરા મોડો આવ્યો કેમ બાપજી હિન્દીમાં હોય બધું તો હું છે ને મંગળમાં ગયો હતો અરે બાપજી કહેતા મોટા કે હું તો કોલેજમાં પાસ થઈને સીધો જ ગયો એટલે મારું મગજ તો વિજ્ઞાનવાળું એ જે કંઈ એરોપ્લેન કે કંઈ હેલિકોપ્ટર કે એનાથી જવાતું તો નથી તપાસ બધી કરી છે વિજ્ઞાનવાળા એ થાકી ગયા છે ત્યાં જવાતું નથી તમે અહીંયા જઈને એવા એ માનવામાં નહોતું આવતું મોટાને કે આ બોલતા હશે જરા પછી એ બે ચાર ગાળો ચોપડાવી મોટા છે બરાબર સાલા બધે જવાય છે એમ કરીને કોઈ શ્લોક બોલ્યા સંસ્કૃતમાં ઉર્ધ્વ એવો શ્લોક છે એવું સ્થિતિ થાય ત્યારે જવાય જાય છે બે બાપાને એકવાર મેં પૂછ્યું તું ત્યારે હું ભણતો ને સેકન્ડ ઇયર કોલેજમાં ત્યારે ચંદ્ર ઉપર પગ મૂકેલો નીલ આર્મ સ્ટ્રોંગે અને અમારે ભદ્રેશભાઈ શુક્લ સાહેબ હતા પછી કેવી રીતે ત્યારે ત્યાં ટીવી હતા નહીં રેડિયોમાં જવું તો આવતું સમજાય નહીં પછી એને બ્લેકબોર્ડ ઉપર ચિતરું જાયથી જાય યાર પછી આમ જાય લીટા કરેલા હતા પછી બાપાને એવું લખતો કે આ માણસ કેવો ચંદ્ર ઉપર જાય આવું કર્યું આવું કર્યું એમ આમ એ સારું સારું એ તો સારી વાત છે બાપા કીએ પણ એ તો હમણાં ગયો અને ખરેખર ચંદ્ર છે કે નહીં સવાલ છે બાપાકીય પણ ચંદ્ર ઉપર તો કેદી કેદીના પહોંચી ગયા છે પછી મેઘી કેવી રીતે જવાય ચંદ્રમાં પણ બાપાજી પુષ્ય નક્ષત્રમાં પલાશનું મૂળ એની ચાખડી બનાવવાની એવું બોલ બોલ્યા હતા અને એના પર ઊભા રહીને અમુક મંત્રનું કરે ને તરત ચંદ્રમાં જવાય આવું ડાય બાપા બોલેલા આજે યાદ આવ્યું પેલી નક્ષત્ર માજી કાપી બનાવી પડે ચાખડી ને એના પર ઊભી મંત્ર બોલવા મોટા પણ કેસેટમાં બોલે છે ને એક જગ્યાએ રમણભાઈ પૂછે છે મોટાને કે નિમિત્ત તો બધા આખી જગતમાં તમારું નિમિત્ત બધા નિમિત્ત હા ના ના એમ કે આખા બ્રહ્માંડમાં પછી એમ બોલે આ તારાઓમાં પણ નિમિત્ત એમ બોલી મોટા એમ આ તારાઓમાં નિમિત અનુભવની વાત બોલો યા વસ્તી છે નિમિત્ત એટલે માણસ કંઈક છે તો ખરો જીવ યા નહીં તો નિમિત ક્યાંથી હોય તારાઓમાં પણ નિમિત્ત અનુભવની વાત ધીરેથી બોલે અનુભવની વાત મોટા બે શરીર ધારણ કરતા કે બોલે છે કે હું વડોદરા હોઉં મને એમ થાય કે સુરત મારે કામ છે તો હું મારા સૂક્ષ્મ દેહે ત્યાં પહોંચી જાઉં તા રમણભાઈ વચ્ચે બોલ્યા એ શરીર કેવું હોય મોટા એ એટલું આહલાદક હોય પોછું પોછું એકદમ મખમલ જેવું હોય કે એકદમ આહલાદક પાર પાર જેવું એ નહીં તો પછી અહીંથી જવાય નહીં ને પૃથ્વી ભેગા હોય તો યાદ એને પૃથ્વી લઈ લઈએ એવી સ્થિતિ હોય એમને મેં કામ કરી લઈએ પૃથ્વી વગેરે કરી લઈએ પણ કોઈ કોઈ જાણી જાય ખરા કે અહીંયા છે મોટાને અહીંયા આવ્યા છે કોઈને ખબર ના પડે રમણભાઈ કે એ કોઈ કેવા જે હોય ઉચ્ચ પ્રકારને એને ખબર પડે કે આ મોટા એવા કામ કરીને અહીંયાથી વહી ગયા હોત એટલે આ બધી વાતો એવી છે અનંત બ્રહ્માંડ હરિ વ્યાપ્ત અનંત છે આઈ એમ અમની પ્રેઝન્ટ હું બધે જ પ્રવર્તમાન છું હું હાજર છું હરી વિનાનું અસ્તિત્વ કોઈનું ના ક્યાંય છે એ હાજર છે એનું કારણ પણ હરી જ છે સર્વત્ર પ્રસરેલો છે છતાં આશ્ચર્ય કેવું કે દેખાતો નથી ક્યાંય તે વર્તાતો નથી ના ના અસ્તિત્વ જણાય છે એ ભગવાન જેવું હોય છે કંઈ તો તો આપણે ના ને વાયા પડી જાય પૈસા મળતા હોય લાઈનમાં ભરી જાય બેંકમાં જ કે ભાઈ આપણે બધા લાઈનમાં ઊભા મોટા મોટા શેઠિયા તો એને દસ દસ હજાર રૂપિયા આપવાનાથી ઊભા હોય એવું છે સારું ગાય દે કિરણ નહીં તો સાહેબને ઓલું લાગશે હરી જો ત્રેવીસ ચોવીસ પચીસ ને છવીસ હરીની ભક્તિ થી પ્રેમ તણું બે સણું ઉચ્ચ છે હરી મારા રાચી રાચી ને હરી મા દિલ જેનું છે એકાકાર પૂરે પૂરો જેનો આધાર ભાવમાં ત્યારે જ ઉર્ધ્વ કક્ષાનો પ્રેમ ફોરેજ દિલમાં પ્રેમના ભાવની પાંખ જબરજસ્ત હોય છે આકાશ ગામીની કેવી આકાશે તે સધાર પક્ષી જેવું પ્રેમ અવતરે નીચે છતાં સ્વની જનો કાયમ જીવતો એવો ને એવો તે સ્વયંભૂ જો સ્વામી આનંદ પ્રત્યે દ્વેષ ના કર્યો આનંદની ક્વોલિટી સારી સ્વામીજીની એટલે એને પણ એની સાથે પ્રેમ કરીને કીધું એ પણ દેશ સેવા તમારી હાચી છે ભાવનો ચમકારો તો કેવો દે દીપ્યમાન છે સમુચ્ચય ગુણો નો શો પ્રવર્તેલ જ ભાવમાં સમુચ્ચય ગુણો નો શો પ્રવર્તેલો જ ભાવમાં ગુણ વિના કદીયે ના ભાવ અસ્તિત્વ હોય છે ઉચ્ચમાં ઉચ્ચ તે ભાવે ગુણ શૂન્યતમ મારમે અનતાનંત બ્રહ્માંડ હરિવ્યાપ્ત અનંત છે તારાઓમાં નિમિત મંગળમાં દાદા ગયા રમણભાઈને હાથ લાગ્યો સૂર્ય જેવા તાપ લાગી ગયો અનંતાનંત બ્રહ્માંડ વ્યાપ્ત અનંત છે હરિ વિનાનું અસ્તિત્વ કોઈનું વિના ક્યાંય છે સર્વત્ર પ્રસરેલો છે સર્વત્ર પ્રસરેલો છે છતાં આશ્ચર્ય કેવું કે ક્યાંય તે નવ વર્તાએ ના અસ્તિત્વ જણાય છે આ તો ભગવાનના ગુણગાન છે ચોપડીમાં ભાવકણિકામાં આ કેવો હોય ભગવાન ચોથો ખંડ છે ભાવ અને ભગવાનનું સંબંધ એટલે વારંવાર ભાવ અને ભગવાન શબ્દ હરિ આવ્યા કરે હરિયો મોટા એટલે ચોથો ત્રેવીસ થી છવ્વીસ ચંદુ યાદ રાખજો